નારાયણ સ્વામી 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 નારાયણ હરે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે નારાયણ સ્વામી 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 નારાયણ હો નારાયણ સ્વામી 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 નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ અમરીશ મહારાજા બહુ પ્રતાપે પ્રજાપ્રિય રાજા હતા. એના જીવન કવનમાં લખાયેલું છે, 7 દિવસની અંદર અમરીશ મહારાજે સાતે દ્વીપ એનું સંપાદન કરી લીધેલું. મતલબ કે 7 દ્વીપની પરિક્રમા કરી અને પોતાને વશ કરેલા છે. આના પરથી અંદાજ આવે એ બળવાન કેટલા હશે, બરાબર? એનામાં સામર્થ્ય કેટલી હશે, તાકાત કેટલી હશે, નીતિકુશળ કેટલા હશે કે 7 દ્વીપ 7 ખંડના એક સિંગલ પર્સન રાજા, એક રાજા અમરીશજી. પૌરાણિક કથા છે, પૌરાણિક પાત્ર છે. જતાયુગમાં નાભાગના પુત્ર એવા અમરીશ મહારાજ, ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં અમરીશને યાદ કર્યા છે. એ ખબર છે, તમે બધા ગોખેલી હતી શિક્ષાપત્રી. શેના માટે યાદ કર્યા? કોઈ આંગળી ઊંચી કરો કોઈને યાદ હોય તો. 4-5ને યાદ છે. કયા શ્લોકમાં આવ્યો ખબર છે? નહીં, આ તકલીફી છે. શિક્ષાપત્રી વગેરે બધી ક્વિઝ આપણે રાખીએ છીએ, એની પાછળનું કારણ એ છે કે આપણે એને જીવન ચરિતાર્થ કરીએ. આ લોકો જ્યારે કરતા હોય ને ત્યારે શ્લોકે શ્લોક શબ્દે શબ્દ બધા પાકા કરે, પણ જેવી ક્વિઝ પૂરી થઈ એટલે પછી ડિલીટ. 55માં શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ વાત કરી છે. એ તો અમરીશવદ ભક્તા શ્રી આત્મનિવેદિન તૈશ્ચ માનસ પૂજા પર્યંતમ કાર્ય મુક્ત ક્રમેણ વે. ભગવાન સ્વામિનારાયણે
પૂર્વના શ્લોકમાં હરિભક્તને માટે સત્સંગીનું દિનચર્યા કેવી હોવી જોઈએ, જીવનચર્યા કેવી હોવી જોઈએ એ મહારાજે બહુ સરસ વાત કરી છે. માનસી પૂજા કઈ રીતે કરવી એ મહારાજે ત્યાં બતાવ્યું છે. દૈનિક કાર્યક્રમ સત્સંગીનો કેવો હોવો જોઈએ એ બધું મહારાજે ત્યાં બતાવ્યું છે. એક મજાની વાત વાલા ભક્તજનો એ છે, સ્વામિનારાયણ ભગવાને 212 શ્લોકની શિક્ષાપત્રીમાં અલગ અલગ બધી આજ્ઞાઓ તો આપી જ છે, એમાં સાથે સાથે એ આજ્ઞા એ પણ આપી, મહારાજ કે સભામાં કઈ રીતે બેસવું, બોલો સભામાં કઈ રીતે બેસવું મહારાજ એ પણ આપણને શીખવાડ્યું. કઈ રીતે ન બેસવું એ પણ મહારાજે બહુ ચોખવટ કરી, પગ બાંધીને ન બેસવું, પગ પર પગ ચડાવીને ન બેસવું. હું ઘણી વાર વાત કરું છું કે કથામાં કેમ બેસાય ખબર છે, તમને સમજાય એમ કહું, આમાંથી જેટલા પરણી ગયેલા અનુભવ એને વાત કરો કે લગ્નના મંડપમાં કેમ બેઠા હો, અને ન પરણેલા હોય એને જોયું તો હોય ને તે કેમ બેઠા હોય, એમ એકદમ ટટ્ટાર કડક સાવધાન પોઝિશનમાં, સાવધાન પોઝિશનમાં મુંડી નીચે કરીને બેસો ને તો કથા ઉપરથી વહી જાય, આમ સામે બેસો ને તો અંદર ઉતરે. એટલે કથામાં એટલા જ ભાવથી એકાગ્રચિત થઈને બેસું. મહારાજે શિક્ષાપત્રીમાં અમરીશ મહારાજને યાદ કર્યા. મહારાજ કે અમરીશ મહારાજ જેવા કોઈ આત્મનિવેદી હરિભક્ત હોય એમણે પણ અમે કીધેલી જે દિનચર્યા છે, માનસી પૂજા પર્યંતનો જે કાર્યક્રમ છે, કાર્યમ ઉક્ત ક્રમેણ વે, એ તમામ કાર્ય છે, તમામ ક્રિયાઓ, તમામ પ્રવૃત્તિઓ એને ક્રમશઃ જે રીતે બતાવ્યું છે એ રીતે આચમન, માનસી પૂજા, ભગવાનની પૂજા વગેરે જે કાંઈ મહારાજ કે મેં તમને બતાવેલી વિધિ તમે એને ફોલો કરજો. તો મહારાજે અમરીશ મહારાજને ત્યાં એક એક્ઝામ્પલ તરીકે, આદર્શ તરીકે યાદ કર્યા છે. આત્મનિવેદી હરિભક્તમાં જો કોઈ મુખ્ય નામ આવતું હોય તો એ અમરીશ મહારાજ છે. આપણે ત્યાં આત્મનિવેદી હરિભગત કોને કહેવાય ખબર છે, બહારનું ન ખાય, બહારનું એટલે કોઈના ઘરનું ન ખાય એને આત્મનિવેદી હરિભક્ત કહે છે, બરાબર. પણ આત્મનિવેદી હરિભક્તનું લક્ષણ એટલેથી પૂર્ણ થતું નથી, એ કરવાનું જ છે. આહારના જે નિયમો છે, ક્યાં ખાવું ક્યાં ન ખાવું, કેવું ખાવું કેવું ન ખાવું, આ તમામ તો પાળવાનું જ છે. સાથે સાથે મહારાજ કહે છે આ બધી જે વિધિ, નિત્ય પૂજા, સવારની આહનિક વિધિ, આચમન વગેરે બધી વિધિઓ, માનસી પૂજા વગેરે જ્યારે કરીએ ત્યારે અમરીશ મહારાજાની કેટેગરીમાં આપણું નામ માત્ર જે દાખલ થાય, નામ દાખલ થાય. અમરીશ મહારાજની વાત આજે આપણે આ કથાના પ્રસંગે સાંભળવી છે. મોટા મોટી વાતો વાળા ભક્તજનો એ છે કે આટલો મોટો આ સમ્રાટ છે, આટલું મોટું જેની પાસે પદ છે, આટલું મોટું પદ હોવા પછી પણ ભગવાનના ભક્ત કેવા, ભગવાનના ભક્ત કેવા, એના કરતાં ચડિયાતી તેમની ભક્તિ હતી. ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે. મોટી લાક્ષણિકતા વાળા ભક્તજનો એ હતી એમની, બહુ સાવધાન થઈને સાંભળવા જેવી વાત કરું છું તમને. અમરીશ મહારાજ એક જમીનની એક ટુકડો, એક ખેતર, એને સ્પેશિયલ ભગવાનની થાળ કરવા માટે જ ખેતી કરતા, ભક્તિ માટે. આપણે બધાએ ભગવાનનો થાળ કરીએ તો કેવી રીતના કરીએ ખબર છે, કેવી રીતના કરીએ? થાળ ત્રણ પ્રકારે થાય છે. એક થાળ થાય તમે પૈસા આપો, રકમ તમે જમા કરાવો એટલે રસોઈ આપી, બરાબર, તમે ભગવાનને જમાડ્યા, થાળ કર્યો. બીજી રસોઈ થાય છે શારીરિક શક્તિ દ્વારા, તમે રોટલી બનાવો, શાક બનાવો, તમે તો જો કે ન બનાવતા હો, ક્યારેક ક્યારેક બનાવતા હો તો ધર્મ પાળતા હોય, એ એક ભક્તિ છે. પહેલી ભક્તિ છે આર્થિક ભક્તિ છે, બીજી ભક્તિ છે એ દૈહિક ભક્તિ છે. અમરીશ મહારાજ જે ભક્તિ કરતા એ કંઈક અલગ જ કરતા. દાસદાસીઓનો કોઈ પાર નહોતો, છતાં પણ પોતે જાતે ભગવાનનો થાળ કરવો હોય એના માટે અનાજ જાતે પકાવતા.
જાતે અનાજ પકાવે, જાતે અનાજ એને તૈયાર કરે, દળે, બનાવે અને ભગવાનનો થાળ કરે. એકવાર આ કથા મેં વાત કરી, એક ભાઈ મને પછી કહેવા માટે આવ્યા હતા કે સ્વામી એ ખેતી કરે, રસોઈ બનાવે તો રાજકાજ ક્યારે કરે? કે તમે બધા વોટ્સએપ વાપરો ને ત્યારે બધાની પાસે બધું કરવાનો સમય હોય જ, બસ માત્ર મેનેજમેન્ટ કરવાની વાત છે. મેનેજમેન્ટ કરવો પડે. રાજકાજ પણ બહુ સારું કરતા આવા ભગવાનના ભક્ત હતા. આ કથા એટલા માટે મારે તમને કરવી છે, કદાચ ક્યારેક આપણે અર્થને પ્રાધાન્ય આપતા હોઈએ, કોઈ પણ સેવા વગેરે બધું હોય તો ત્યારે આપણી દ્રષ્ટિ અર્થ સામે જતી હોય, સંપત્તિ સામે જતી હોય, ત્યાંથી પાછી લાવવાની જરૂર છે. આ જ્યારે તૈયારી ચાલતી, મારે તેજસ ભગત નવા નવા જોઈન થયા, અમે બેઠા હતા સેવા કરતાં કરતાં, મને એને બહુ સવાલ કર્યો, મને યાદ આવી ગઈ વાત. મને કે સ્વામી આ બધું આપણે કોઈને કોન્ટ્રાક્ટ આપી દીધું હોય તો કેટલો ખર્ચ થાય? મેં કીધું માઇન્ડ શું વિચાર કરે, કે બીજું કાંઈ નહીં પણ ખાલી જસ્ટ મેં વિચાર આવ્યો હોય. કીધું આ વિચાર ઘણા બધાને આવે, અમુક ધનાઢ્ય બહુ હોય, રૂપિયાવાળા હોય ને, આ વિચાર એને આવે કે સ્વામી એક કામ કરો, આ બધાને હેઠા ઉતારી દો, પછી એ કે હું યજમાન થઈ જાઉં, જેટલો ખર્ચો થાય એ ખર્ચો બધો હું આપી દઉં અને આ બધું આપણે કોન્ટ્રાક્ટ આપી દઈ. ઉત્સવ એવા થાય છે? ના, નથી. ઉત્સવ એવા પણ થાય છે કે તમારે કોઈને એક હળીના બે ટુકડા કરવાના નહીં. કેટર્સ વળાવી જાય, મંડપ વળાવે, ડેકોરેશન વળાવી જાય, બધી પ્રકારના, ઇવન કથા કીર્તન કરનારા પણ આવી જાય. કોઈની જરૂર નહીં, માત્ર એકની જ જરૂર, કોની ખબર છે? ખનખનિયાની. રૂપિયા વેરો અને કામ થાય, પણ રૂપિયા વેરવાથી કામ થાય, યાદ રાખજો સાહેબ, રૂપિયા વેરવાથી ભક્તિ ન થાય. રૂપિયા વેરવાથી ભક્તિ ન થાય. આપણે ભક્તિનું કાર્ય માનીએ છીએ. અમરીશ મહારાજ એવા ભક્તિવાન હતા, એવા ભક્તિવાન. નિષ્કુળાનંદ સ્વામીની એક કથા કરે છે, એક પ્રસંગ આપે છે. આપણે બધા સ્વામીના શબ્દોને સાંભળીએ. વળી કહું એક રાજા અંબરીશજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી, ભોજન કરાવ અમને નરેશજી. ત્યારે નૃપ કહે નહીં આવો મુનેશજી. મૂળ વાત એવી રીતના છે, રાજા અમરીશજીએ અને એમના પત્ની એ બંને સાથે મળી એક વ્રત કરેલું હતું, જે વ્રતનું નામ હતું અભય વૈતરણી વ્રત. એક વર્ષનું આ વ્રત આવે, 12 દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ થતી હતી. સ્વાભાવિક છે, એક આનંદ હોય, તમે એક વર્ષનું વ્રત પૂર્ણ કર્યું છે ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી એક વર્ષનું વ્રત અમે કરી શક્યા. 12 બરાબર સવાર થાય અને પારણો કરવા માટે રાજાએ બધી તૈયારીઓ કરી હતી. આપને કદાચ ખ્યાલ હોય ન હોય, એકાદશીનો ઉપવાસ કર્યા પછી 12 પારણું 12 સમયમાં કરી લેવું પડે. વ્રત પૂર્ણ થયું કહેવાય. રાજા અમરીશજી એના પત્ની આ બંનેએ તૈયારી કરી છે, બ્રાહ્મણોને બોલાવ્યા છે, બ્રહ્મભોજન કરાવવાના હોય. એ જ અરસામાં દુર્વાસા મુનિ શિષ્ય મંડળે સહિત પધાર્યા, શિષ્યોને લઈ અને દુર્વાસાજી અમરીશ રાજાના મહેલમાં આવ્યા. રાજા બહુ રાજી થયા, આવો પધારો પધારો, આપ ભગવાનના ધામના મુક્તો છો, તમે કૈલાસથી પધારો, તમે તપસ્વી છો, પધારો, તમારું સ્વાગત છે. આજે મારે પારણકનો દિવસ છે અને તમ જેવા ભગવાનના ભક્ત ઋષિઓ મહર્ષિઓ મારે આંગણે આવે એ મારે મન બહુ મોટી વાત છે. મારે પારણા કરવાના છે, હું તમને જમાડીને અને પછી હું પારણા કરીશ, જમીશ. દુર્વાસા બોલે કે રાજન, અમારે સ્નાન સંધ્યા બાકી છે, તો સારું આપ અબ ઘડી જલ્દી જાઓ અને વહેલા વહેલા પાછા તમે આવો.
મુનિ વેલા તમે આવજો, આજે છે દ્વાદશીનો દન, નાવે ટાણે જાણે નૃપે ઉદક પાન રાજન. વાત વાલા ભક્તોજનો એવી થઈ છે, દુર્વાસાજી અમરીશની વાત સાંભળીને તરત ગયા છે શિષ્યોની સાથે લઈ નદીએ સ્નાન કરવા માટે. આ બાજુ અમરીશ મહારાજ રાહ જોવે છે કે હમણાં ઋષિ પધારે અને પારણા કરેવી અને જમાડી અને પછી હું પારણા કરું. પણ પહેલી બાજુ તકલીફ એવી થઈ કે દુર્વાસાજી નાવા નાવા એટલે મશગુલ થઈ ગયા તે બધું ભૂલી ગયા. આવું થાય કે ન થાય રીતેશભાઈ? આવું થાય કે નહીં? ખબર જ નથી કઈ. ઓજમાં નાવા પડ્યા હોય, નદીએ નાવા ગયા હોય ત્યારે બધી ભાન ભૂલાઈ જાય, સાચું ને? એકમાત્ર યાદ આવે હું ખબર, તોફાન ડુબાડવા. તોફાન નાના છોકરાઓ કરે. દુર્વાસા ઋષિ શિષ્યો બધાએ ભૂલી ગયા. કોઈ બાજુ અમરીશ રાજા રાહ જુએ છે, અમારી રાહે બેઠા છે, બધા નાવા મશગુલ થઈ ગયા. આ બાજુ પ્રશ્ન એવો હતો કે બારસનો જે ભાગ હતો એ એક ઘડીનો માત્ર હતો. જ્યોતિષની આખી આ બાબત છે. હમણાં આપણે એકાદશી બે ગઈ એમાં ઘણા બધા કન્ફ્યુઝ થયા હતા. એની વિધિ અમુક અમુક હોય છે. એકાદશી રેવી હોય તો સત્સંગજીવનમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, સત્સંગજીવનમાં લખ્યું છે કે દસમનો ભાગ એક પળ પણ જો દસમનો ભાગ રહેતો હોય તો એ એકાદશી કહેવાય નહીં, એકાદશી ન રહી શકાય. જે અરુણકાળમાં સૂર્યોદય થાય અને એમાં એકાદશીનો ભાગ હોય એ એકાદશી રહેવી, એક વિધિ છે. બહુ એમ બાબુ ઊંડા આપણે નહીં ઉતરની કે ઘણા ઝોલાવા મળશે. એવી રીતે બારસની વાત છે. બારસ પૂર્ણ થઈ જાય અને પછી જે પારણા કરીએ તો એ પારણા એ માન્ય હોતા નથી જ્યોતિષની એક દ્રષ્ટિ પ્રમાણે. અમરીશ મહારાજાને ચિંતા થઈ છે, બારસની એક જ ઘડી છે અને આ ઋષિ આવ્યા નથી, મારે પારણું કરવાનો સમય, એક વર્ષનું મારું વ્રત છે, કરવું શું? એટલે ભૂદેવોને બોલાવ્યા છે, પોતાના રાજ્યગુરુ હોય એને બોલાવ્યા છે કે મારે આવું ધર્મ સંકટ આવ્યું છે. એક બાજુ મહર્ષિ દુર્વાસાજી આવ્યા છે, એને જમાડી જમાડ્યા વગર જમવું તો આતિથ્યનો અનાદર કહેવાય. અને એક બાજુ જો હું પારણું ન કરું તો મારું વ્રત નિષ્ફળ જાય તો મારે શું કરું? ત્યારે બ્રહ્મદેવતાઓએ બ્રાહ્મણોએ શાસ્ત્રોનો એક મત રજૂ કર્યો છે કે રાજન, આવી પરિસ્થિતિમાં આવા સંજોગોમાં એકમાત્ર વચલો રસ્તો છે કે શું, ભગવાનનું ચરણામૃત તમે એક ચમચી તમારા મુખમાં મૂકો, તમારે પારણું થઈ પણ ગયું કહેવાય અને ન પણ થયું કહેવાય. આપણી સંસ્કૃતિ એ ઘણી બધી ફ્લેક્સિબલ છે, લાગતું એ ઘણાને બધાને એવું કે બહુ કડક છે ને બહુ આવું ને બહુ તેવું, પણ બહુ સરળ છે. થોડીક આપણી તૈયારી હોવી જોઈએ. હવે ખાડામાં બેસી જવું હોય તો પછી ન હાલે, તૈયારી તો આપણી હોવી જોઈએ. અમરીશ મહારાજે એક ચમચી ભગવાનનું ચરણામૃત પોતાના મુખમાં મૂક્યું છે અને એમ માની લીધું છે કે મારે પારણા થઈ ગયા. પણ જેવું અમરીશ મહારાજે ચરણામૃત મુખમાં મૂક્યું અને સામે બાજુ દુર્વાસા ઋષિને ટેલિફોન પહોંચી ગયો, એમાં હેમજા લાકડીઓ તાર, દુર્વાસા ઋષિને કોકે વાત કરી જઈને કે અરે દુર્વાસાજી, તમ જેવા મોટા ઋષિ અહીંયા અમરીશ રાજાને આંગણે આવ્યા હોય અને તમારી હાજરીમાં પારણું કરવું જોઈએ, એને બદલે રાજાએ જાતે પારણું કરી લીધું. ઊંધું ભરાયું કાચા કાનના દુર્વાસા, એ પણ પૂરું સમજ્યા નહીં, વિચાર્યું નહીં કે શું થયું શું ન થયું. અને એવા ભાઈ ધુવા પુવા થયા તા આવ્યા. આ દુનિયામાં એક વાત બહુ યાદ રાખજો, તમે સારું કામ કરશો ને તો સારું કામ બોલનારા સમાજની વચ્ચે મૂકનારા બહુ ઓછા મળશે, અને કોઈ નબળી વાત હોય એ તરત જ વાયુ વેગે ફેલાતી થઈ જશે. વાત બહુ પાકી છે, બહુ સાચી વાત છે. સારા કામને સિદ્ધિ આપનારા, પ્રસિદ્ધિ આપનારા સમાજમાં બહુ ઓછા માણસો છે.
કોઈ નબળી વાત હોય કે નબળું કામ હોય તો એને માણસો વાયુ વગે એને ફેલાવે છે. કથાના માધ્યમે ટકોર તમને કરતો જઈશ. તમે